ભુજમાં વિવિધ સ્થળોએ ઉજવાયો સાંસદ વિનોદભાઈ ચાવડાનો જન્મદિવસ. કચ્છના યુવા સાંસદ વિનોદભાઈ ચાવડાનો આજે તારીખ 6/3/2020ના રોજ જન્મદિવસ હતા. તેમના 40મા જન્મદિવસ નિમિત્તે સ્ત્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ સંસ્થા દ્વારા વિવિધ સ્થળે કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં માનસિક આરોગ્યની હોસ્પિટલ ભુજ મધ્યે 40-45 જેટલા દર્દીઓને ભોજન કરાવી, તદુપરાંત માનસિક દર્દીઓ જેમાં ભાઈઓ તથા બહેનોને કપડાં વિતરણ કરી કેક આપવામાં આવ્યું હતું. શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ અને ભુજ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે રૈન બસેરા ગરવિયોણા લોકો માટેના આશ્રમ ખાતે પણ 35 જેટલા લોકોને કપડાં વિતરણ કરવામાં આવ્યા હતા અને ત્યાં પણ કેક કાપી વિનોદભાઈ ચાવડાના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી. તેમજ અંધશાળાના બાળકોને હોળી નજીક આવી રહી છે ત્યારે તે માટે પિચકારી, સૂકો નાસ્તો તેમજ કેક આપી ઉજવણી કરાઈ હતી. તદુપરાંત ચિલ્ડ્રન હોમમાં પણ બાળકોને પણ હોળી નજીક હોતા પિચકારી, સૂકો નાસ્તો તેમજ કેક આપી હતી. આમ વિવિધ સ્થળોએ 400-500 જેટલા કપડાઓનું વિતરણ કરી વિનોદભાઈ ચાવડાનો જન્મદિવસ ઉજવાયો હતો, તેમજ સેવાકીય કાર્યો કરાયા હતા. તો શું કહે છે હેમેન્દ્રભાઈ જણસારી, સાંભળીએ. સ્ટોરી બાય કિરણ ગોરી, માસાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ, કચ્છ. આજે કચ્છના યુવા સાંસદ અને મારા પરમ મિત્ર વિનોદભાઈ ચાવડા સાહેબનો આજે જન્મદિવસ હતો. આજે એમના 40મા જન્મદિવસ નિમિત્તે અમારી સંસ્થા શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા વિવિધ સ્થળે કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેની અંદર માનસિક આરોગ્યની હોસ્પિટલ ભુજ મધ્ય 40-45 જેટલા દર્દીઓને આજે ભોજન કરાવ્યું હતું. તદુપરાંત માનસિક દર્દીઓ ભાઈઓ તથા બહેનોને કપડાં વિતરણ કરાયા હતા અને કેક અપાયા હતા. આવી જ રીતે શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ અને ભુજ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે રેન બસેરા એટલે કે ઘર વિહોણા લોકો માટેનો આશ્રમ જે ચલાવી રહ્યા છીએ, એ આશ્રમ મધ્યે પણ આજે આશ્રમમાં રહેતા 35 જેટલા લોકોને કપડાં વિતરણ અને ત્યાં કેક કાપી અને માન્ય સાંસદ શ્રી વિનોદભાઈના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અને દરેકને સાથે ત્યાં ભોજન લઈ અને એમને ભોજન કરાવ્યું હતું. આ ઉપરાંત અંધશાળાના બાળકો, જે અંધ બાળકો છે, એ બાળકોને ટૂંક જ સમયમાં હોળી આવી રહી છે ત્યારે હોળી માટે પિચકારી, ફ્રૂટ, સૂકો નાસ્તો તેમજ કેક આપી અને ઉજવણી કરવાના છે. તદુપરાંત ચિલ્ડ્રન હોમ, એની અંદર પણ જે બાળકો રહે છે એ બાળકોને પણ પિચકારી, ફ્રૂટ, કેક આપી અને આજે એમના જન્મદિવસની ઉજવણી કરીશું. ભુજ શહેરના વિવિધ વિસ્તારો, ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં અંદાજે 400-500 જોડી જેટલા કપડાઓ વિતરણ કરી અને એમનો આજે આ જન્મદિવસ ઉજવણી કરીશું. ખાસ કરીને દર વર્ષે માન્ય સાંસદશ્રીની હાજરી હોય છે, પરંતુ લોકસભાના સત્ર હોવાના કારણે એ અહીંયા ભુજ ઉપસ્થિત નથી, પણ એમની અનુપસ્થિતિમાં પણ અમે એમનો હર્ષોલ્લાસથી આ જન્મદિવસ ઉજવીએ છીએ. દર વર્ષે જે રીતે ઉજવીએ છીએ એ જ રીતે આ વર્ષે પણ એના જન્મદિવસની ઉજવણી કરી અને વિવિધ પ્રકારે સેવાના કાર્યો અમે સંસ્થા દ્વારા કરી રહ્યા છીએ. કચ્છ કિડની કેર, કિડનીને લગતા રોગની સારવાર આપતું ભુજ ખાતે કચ્છનું વિશ્વસનીય ક્લિનિક. કિડનીના રોગો જનરલી આપણે લાંબા સમયના ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, લાંબા સમયની દુખાવાની દવાઓ એના કારણે થતા હોય છે. અહીંયાના પાણીમાં થોડો ક્ષાર વધુ હોવાથી લાંબા સમયની પથરીઓ હોય તો પણ કિડનીના રોગો થતા હોય છે. જનરલી કિડનીનો રોગ એક સમયથી આગળ વધી જાય પછી સરખો થતો નથી. કચ્છના લોકોમાં પ્રવર્તે છે કે કિડનીનો રોગ હોય એટલે અમદાવાદ, રાજકોટ જવું પડે, પણ એવું નથી. ભુજમાં જ મોટાભાગના કિડનીના રોગોનું નિદાન અને સારવાર અવેલેબલ જ છે. ગરીબ લોકો હોય તો એમને અમે જનરલ હોસ્પિટલમાં પણ સારવાર આપીએ છીએ અને જનરલ હોસ્પિટલ અને લાયન્સ હોસ્પિટલમાં મા કાર્ડમાં ફ્રીમાં ડાયાલિસિસ થાય છે અને કોઈપણ જાતના કિડનીના રોગોનો ત્યાં પણ ઈલાજ અમે કરીએ છીએ અને અહીંયા હું કચ્છ કિડની કેર, મારું પ્રાઇવેટ હોસ્પિટલ છે, નિદાન અને સારવારમાં મદદરૂપ થઈ શકીએ એ માટે પૂરો પ્રયત્ન કરીએ છીએ. ડોક્ટર હર્ષલ વોરા, કિડનીને લગતા રોગના નિષ્ણાત. મોબાઈલ 9879004939 9167522291. કચ્છ કિડની કેર, પહેલા માળે કતીરા ઇમેજિંગ સેન્ટરની ઉપર, ભુજ ઇંગ્લિશ સ્કૂલની બાજુમાં, તન્ના લેબોરેટરીની સામે, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ શ્રી વિનોદભાઈ ચાવડા,
કચ્છ મોરબી સાંસદ શ્રી આપ શ્રીને જન્મદિવસ નિમિત્તે આપનું જીવન તંદુરસ્તમય રહે, તેમજ આપ લોક ઉપયોગી સેવા કાર્યો કરી જીવનમાં ખૂબ પ્રગતિ કરો તેવી અંતરની શુભેચ્છા. શુભેચ્છક જકુભાઈ પરબતભાઈ મહેશ્વરી, પ્રભારી ભુજ તાલુકો, આદિપુર, કચ્છ.